सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। वाव बैठक परथी धारासभ्य रहेला ज्ञानीबेन ठाकोर लोकसभानी चूंटणीमां बनासकांठा बैठक परथी चूंटणी लड़ीने जीतता वाव विधानसभा बैठक खाली पड़ी छे। હવે આ બેઠક પર આગામી 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વાવ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે તે માટે તેને જાળવી રાખવી એ કોંગ્રેસ માટે શાખનો સવાલ છે। જ્યારે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે। ભાજપે ફરી એક વખત સૌરભજી ઠાકોર પર વિશ્વાસ મૂક્યો છે અને ગુલાબસિંહ સામે મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે આજે ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે। જે ઉમેદવારી ફોર્મ ભરીએ છે અને 13મી તારીખે જ્યારે મતદાન થશે ત્યારે ફરતી એક વખત હેટ્રિક કોંગ્રેસની આ વિધાનસભામાં જીતશે એ વિશ્વાસ સાથે આજે ફોર્મ ભરવા માટે અમે આવ્યા છીએ। ઠાકરસિંહભાઈ પણ જોડે છે, કેપી સાહેબ પણ જોડે છે, બંનેના આશીર્વાદથી ચૂંટણી લડી અમાર તમે ખાસ કરીને મીડિયાના મિત્રોને એટલી વિનંતી તમે અમારા નાના મોટા પ્રશ્ન ચલાવો છો પણ ભાજપના સામિયાના ઉતારવા પડ્યા છે તો એ કેમ ચલાવતા નથી? તમે એક તરફી કોઈ મેટર ચલાવો એની જગ્યાએ તમે અહીંયા ભાજપના લોકો આજે ફોર્મ નથી ભરી શકતા, છ છ સાત સાત જણને ફોર્મ ભરાવવા પડે છે ત્યારે ભાજપની સ્થિતિ 30 વર્ષથી સરકાર છે તેમ છતાં જો ફોર્મ ભરવામાં પણ તકલીફો પડતી હોય અથવા તો આજે જાહેર સભા દિન રદ કરવી પડી કઈ હદે પરિસ્થિતિ હશે? આજ સુધી આવું ક્યારે નથી બન્યું કે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લી 5 મિનિટ બાકી હોય મેન્ડેટ આપવામાં આવે એટલે હાર એમની કથળી સ્થિતિ છે અને ક્યાંક હારની બીકે જ આ બધું એ લોકો કરી રહ્યા છે। અહીંયા 7 વર્ષથી અમારો પ્રતિનિધિ નહોતો એના માટે અહીં વિકાસ રૂધાયો હતો, વિકાસ હળો પડી ગયો, જે કામ થવા પડે એ નતા કામ થતા એના માટે લોકોએ જ ઉપાડી લીધો છે, લોકો ખુદ ઉમેદવાર ગણી અને આ વખતે આ વિધાનસભામાં કમળ ખીલાવાના છે એટલે કમળ 100% ખીલશે અને જંગી બહુ મતોથી ખીલશે। હું મૌડી મંડળ અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને બીજી વાર તક આપી છે આ વિસ્તારની સેવા કરવા માટે એટલે હું તમામનો લોકોનો આભાર માનીશ અને અહીંના કાર્યકર્તાઓનો પણ આભાર માનીશ, એ લોકો પણ ઉમેદવાર થઈ તેઓ લોકો પણ ઉમેદવાર ખુદ લડે છે એ રીતે પણ લડે અને આ કમળને જીતાડવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે। જીતનો વિશ્વાસ 100% છે જે અમે આ ઉમેદવારી મેં એક હું એક ઉમેદવાર નથી પણ દરેક કાર્યકર્તા ઉમેદવાર છે એ રીતે લડી અને ઉમેદવારી ભરાવી છે અને એ સાથે અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને આ વિધાનસભાની અંદર ખૂબ સીધી પહોંચી અને મહેનત કરી અને 100% અમે કમળ ખીલાવશું એવી અમે સૌ આશાને સંપૂર્ણ વિશ્વાસ છે। છેલ્લી ઘડીએ ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ વાવ બેઠક પરનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। જોકે ભાજપ અને કોંગ્રેસની સાથે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે અપક્ષના ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે જેઓ આ વખતે ભાજપ અને કોંગ્રેસના મત વહેંચી શકે તેમ છે। બીજી તરફ જોવું એ રસપ્રદ રહેશે કે વાવની જનતા ભાજપના ઠાકોર અને કોંગ્રેસના રાજપૂત ઉમેદવારમાંથી કોના પર વિશ્વાસ મૂકશે। બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે અને આજે ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કર્યા હતા જેમાં ભાજપમાં સૌરભજી ઠાકોર તેમજ કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂતે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। ત્યારે અપક્ષમાં પણ વાવ અને થરાદમાં ચૌધરી સમાજના આગેવાન અને વાવના પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ દ્વારા પણ ભાજપમાંથી ટિકિટની માગણી કરવામાં આવી હતી પરંતુ ભાજપે અહીં સૌરભજી ઠાકોરને મેદાનમાં ઉતારતા જ માવજીભાઈ પટેલે અપક્ષ તરીકે ફોર્મ ભરી લડવાની વાત કરી હતી। સૌ કોઈની માગણી હતી કે માવજીભાઈને ટિકિટ મળે ને પાર્ટીને ગમ્યું હશે તે નિર્ણય કર્યો હશે, લોકોની લાગણી હતી કે હું ઊભો રહું, હું પ્રજાની લાગણી સંતોષવા માટે ઊભો છું, મેન્ડેટ નહીં મળે તો જનતાને પૂછીને જનતાના પ્રતિનિધિ તરીકે લડીશ તેમ જણાવ્યું હતું।
મેં ભારતીય જનતા પાર્ટીના આદેશથી ભારતીય જનતા પાર્ટીનું ફોરમ ભર્યું છે અને સાથે બીજું ફોરમ પ્રજાની લાગણીથી અપક્ષે ભર્યું છે. જો મને પાર્ટી મેન્ડેટ આપશે તો ભાજપથી ચૂંટણી લડશું, નહીં આપે તો જનતાનો આદેશ લઈ અને જનતાના પાર્ટીની ચૂંટણી લડશું ઉમેદવાર તરીકે. ત્યારે થોડું માવજીભાઈ પટેલ વિશે પણ જાણી લઈએ. માવજીભાઈ પટેલ કોણ છે? માવજીભાઈ પટેલ ચૌધરી સમાજના આગેવાન છે. તેઓ 1990-2017 દરમિયાન વાવ અને થરાદ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને જનતા દળ અને અપક્ષ તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. 1990માં વાવ બેઠક પર જનતા દળના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તે વખતે કોંગ્રેસના પરબતભાઈ પટેલને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 1998માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, જેમાં કોંગ્રેસના હેમાજી રાજપૂત સામે હાર્યા હતા. 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલ સામે પણ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. જ્યારે 2012માં પણ થરાદ બેઠક પર ભાજપના પરબતભાઈ પટેલ સામે કોંગ્રેસમાં માવજીભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. તો બીજી બાજુ વાવ વિધાનસભા બેઠક પર ટિકિટ ન મળતા નારાજ થયેલા ભાજપના જ આગેવાન જામાભાઈ ભૂરાભાઈ પટેલ ચૌધરીએ પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જામાભાઈ ચૌધરી સુઈગામ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે. જામાભાઈએ કહ્યું હતું કે સર્વ સમાજે નક્કી કર્યું છે એટલે મેં ઉમેદવારી નોંધાવી છે, તેમ જણાવ્યું હતું. આપ ભાજપ સાથે જોડાયેલા છો, પૂર્વ ડેલિગેટ પણ રહી ચૂક્યા છો, ભાજપના પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છો અને હવે અપક્ષ દાવેદારી કરી રહ્યા છો. હવે એવું છે કે અમારે સમાજ, અમારી વર્ષોથી બીજેપી સાથે હતી, અમારી સમાજ એટલે અમારી સમાજે એમને કીધું કે બધી સમાજો જે અમારે લાગુ થઈ છે, બધી સમાજ અપક્ષમાં ફોર્મ ભરો. એક બાબર ખાતે ચૌધરી સમાજની મીટિંગ મળી હતી હોસ્ટેલમાં, તેના પછી આપનું નામ નક્કી થયું છે. કોંગ્રેસે ક્રમમાં પણ કોંગ્રેસે ઠાકોરને ભાજપે ઠાકોરને ટિકિટ આપી હતી, આ ક્રમમાં પણ ભાજપે ઠાકોરને ટિકિટ આપી છે, તો એના માટે આપ ફોર્મ ભરી રહ્યા છો? બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં જંપલાવી અનેક લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે આજરોજ નર્મદાની મુખ્ય કેનાલ આસારામ આશ્રમ નજીક એક યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત ફાયરના જવાનો તાત્કાલિક કેનાલ પર પહોંચી યુવતીના મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાયો હતો અને તેના વાલી વારસાઓને સોંપવામાં આવ્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ વહેલી સવારે આસારામ આશ્રમ સામે થરાદની મુખ્ય કેનાલમાં કોઈ યુવતીએ જંપલાવી હોવાનો કોલ મળતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ ચાલુ કરી હતી. એક કલાકની શોધખોળ બાદ યુવતીની ડેડ બોડી મળી આવી હતી અને તેની ડેડ બોડી તેના વાલી વારસાને સોંપવામાં આવી હતી, તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ સાચોર હાઈવે આજે ગોઝારો સાબિત થયો હતો. થરાદથી નવું મોટરસાયકલ ખરીદી કરી માગરોળ ખાતે માતાજીના દર્શન કરવા જતા થરાદના વાલ્મીકી સમાજના બે લોકોના મોત થયા હતા અને બે લોકોને ઈજાઓ થતા તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. બનાવના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયું હતું. ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરી હતી. થરાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી ટૂંક સમયમાં અંબાજીમાં દિવાળીની સિઝન શરૂ થવા જઈ રહી છે અને દિવાળીના સમયમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અંબાજી મંદિરે ઉમટી પડતા હોય છે. આ સમય અંબાજીના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો મોટો ત્રાસ જોવા મળતો હોય છે અને તેના કારણે અકસ્માત સર્જાવાની પણ શક્યતાઓ રહેલી હોય છે. બીજી તરફ અંબાજીનગરને પવિત્ર અને સ્વચ્છ રાખવાનો પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે અંબાજી પંથકમાં અનેક વિસ્તારોમાં ભૂંડ ઠેર ઠેર ગંદકી ફેલાવતા હોય છે, ત્યારે યાત્રિકોની સાથે ટુરિસ્ટોના માનસ પટલ પર ખરાબ છાપ પડી રહી હોવાથી અંબાજીના અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા પંથકમાં રખડતા પશુઓ તેમજ રખડતા ભૂંડ પ્રજાતિના પ્રાણીઓ સામે કડક પગલાં લેવા નિર્દેશ કરાયા છે અને અંબાજી ગ્રામ પંચાયત તેમજ ભૂંડ પકડનાર ટીમને સજ્જ કરી અંબાજીને રખડતા પશુઓથી મુક્ત કરવા સાથે ગંદકીથી સંપૂર્ણ મુક્ત કરવા જણાવ્યું હતું. અંબાજી જે યાત્રાધામ છે એ ખૂબ જ સુંદર રહે, એમાં કોઈપણ પ્રકારની ગંદકી ના ફેલાય એ માટે અંબાજી જે ઓથોરિટી છે, અંબાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી, એના દ્વારા
गंदगी न थाय स्वच्छतानी कामगिरी हाथ धरवामां आवे छे। रोज बरोज डोर टू डोर कलेक्शन वगैरह करवामां आवे छे। आ सिवाय अंबाजी में रखड़ता ढोर नी पण समस्या घंटली वार जोवा मळे छे अने रखड़ता पीग एटले के भूंड एनी पण समस्या छे। तो एना माटे ए न देखाय ते माटे एने पकड़ी एने योग्य जग्याए मुकवानी ट्रांसफर करवानी कार्यवाही करी रह्या छीए, जेथी बहारना आवता यात्राळुओने अंबाजी में स्वच्छता देखाय अने कोईपण प्रकारनी गंदगी न देखाय। अंबाजी यात्राधाम सुंदर रहे ए माटे मंदिर ट्रस्ट अने अंबाजी एरिया डेवलपमेंट ऑथोरिटी कटिबद्ध छे। के हाँ भूंड जे छे पीग ए केटलीक वार एने बचका भरता होय छे लोकोने यात्राळुओ, एवुं बनी शके नहीं એ અને ગંદકીને ફેલાય બંને માટે અમે આ બધા પગલાં લઈ રહ્યા છીએ અને આગામી સમયમાં આપણને અંબાજીમાં બિલકુલ સફાઈ, ઢોરમુક્ત, પીગમુક્ત આ રીતે સ્વચ્છ અંબાજી થાય એ માટે, સ્વચ્છ છે અને વધુ સ્વચ્છ થાય એ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ। જય અંબે। અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં કારમાંથી 7 કરોડથી વધુ રકમ સાથે 2 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે। રોકડ રકમ મોટી હોવાથી તેનું કાઉન્ટિંગ માટે બેંકમાંથી મશીન મંગાવવા પડ્યા હતા। આબુ રોડ રિકો પોલીસ સ્ટેશનના થાણા અધિકારીના જણાવ્યા અનુસાર દિલ્હીથી અમદાવાદ જઈ રહેલા એક કારને માવલ ચેકપોસ્ટ પર રોકાવેલી હતી, તેમજ કાર શંકાસ્પદ જણાતા તેમાં વધુ તપાસ કરવામાં આવતા કારમાં ભારે માત્રામાં રોકડ રકમ છુપાવીને લઈ જવામાં આવી રહી હતી। ત્યારે કાર ચાલક અને તેની સાથે રહેલા ઈસમને રોકડ રકમ વિશે પૂછતા તેઓએ પોલીસને કોઈ સંતોષકારક જવાબ ન આપતા અને રોકડ રકમની કોઈ પુરાવા પણ રજૂ ન કરવામાં આવતા ત્યારે રાજસ્થાન પોલીસે રોકડ રકમ ભરેલ કારને રિકો પોલીસ સ્ટેશનમાં લઈ જઈ રકમને ગણતરી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, તેમજ રોકડ રકમની ગણતરી કરવા માટે બેંકમાંથી મશીન લાવી ગણતરી કરવામાં આવી હતી। જો કે ગણતરી કરતા કારમાં લઈ જવામાં આવી રહેલ રોકડ રકમ 7,01,999 રૂપિયા મળી આવ્યા હતા। ત્યારે કારમાં ગેરકાયદેસર રીતે ભારે માત્રામાં રોકડ રકમ લઈ જનાર ઈસમો સંજય રાવલ અને દાઉદ સિંધી તેમજ મહેસાણા જિલ્લાના 2 ઇસમોની પોલીસે અટકાયત કરી હતી। જો કે પોલીસ દ્વારા રકમ ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહી હતી અને કોને આપવાની હતી તેની ઝીણવટ પૂર્વક પૂછતાછ કરવામાં આવી હતી અને મળેલ રોકડ રકમ મામલે હાલ તો આયકર વિભાગને જાણ કરવામાં આવી હતી। સબસ્ક્રાઇબ કરો એ હઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।